નવસારી જિલ્લામાં ઠંડી વધી છે અને ચીકુના પાકમાં વધારો જોવા મળી રહ્યો છે, પણ આંતરરાજ્ય નિકાસ બંધના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નવસારી જિલ્લાના ચીકુની માંગ વિદેશોમાં પણ છે. ગત વર્ષે ચીકુનો પાક નિષ્ફળ ગયો હતો, આ વર્ષે સારો પાક થયો છે, પરંતુ કોરોનાના લીધે આ વર્ષે પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખેડૂતોમાં કોઈ રાહત પેકેજ જાહેર કરે તો ખેડૂતોની થોડી રાહત મળે. નવસારી જિલ્લામાંથી ચીકુનો નિકાસ દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા શહેરોમાં થાય છે, પણ કોરોનાને મહામારી ચાલી રહી છે તેના પગલે ચીકુનો નિકાસ થઈ નહીં રહ્યો. લોકલ માર્કેટમાં માંગ છે, પરંતુ આંતરરાજ્ય નિકાસ થવા સપ્લાય કોરોનાના કારણે શરૂ થઈ શકી નથી, જેના કારણે ખેડૂતોને સારા ભાવો મળતા નથી. હવે આ પરિસ્થિતિના લીધે ખેડૂતો ચીકુના પાકને લઈને ચિંતામાં મુકાયા છે. આંતરરાજ્યમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, જયપુર એટલે કે રાજસ્થાન, ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું, જેને કારણે લાપાચમથી ચીકુ ચાલુ થયા, પરંતુ ત્યાં ઠંડીના હિસાબે ઘરાકી નથી અને સપ્લાય પણ નથી, આંતરરાજ્યનો સપ્લાય પણ નથી. દાખલા તરીકે હરિયાણા, પંજાબ ત્યાં પણ ખરીદી થતી નથી. એટલા માટે લોકલ તો અહીંયાથી ચીકુ વેચાતા નથી. લોકલ માર્કેટની અંદર અહીંયા ચીકુ આવે, દાખલા તરીકે નવસારી, ચીખલી અને અમલસાડ, અને એ જ ચીકુ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના અલગ અલગ સેન્ટરોમાં જાય છે. અહીંયા કઈ સિઝનમાં ચીકુના જે ખેડૂતો હોય એને બહુ મોટી નુકસાની થયેલી, કંઈ જાતમાં નહીં આવ્યું અને સંપૂર્ણ પાક જમીનદોસ્ત થઈ ગયેલો. ચાલુ સિઝનમાં અત્યારે ઠંડીની બી ખાસી શરૂઆત થઈ ગયેલી છે અને ચીકુનો પાક ખેડૂતોને આમ આનંદ આપે તેવું છે, પરંતુ એની સામે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અને એના કારણે જે ચીકુનો નિકાસ થવો જોઈએ અને વૈશ્વિક માર્કેટમાં જવું જોઈએ એને તકલીફ થવાની દેખાઈ રહેલી છે. તો આવા સંજોગોમાં સરકાર શ્રી દ્વારા આ ચીકુના ખેડૂતોને માટે કંઈક રાહત પેકેજ જાહેર કરે અને ચીકુને માટે બી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એના હેઠળ કેરી અને ચીકુના પાકને બી સમાવેશ કરે તો આ ખેડૂતો પ્રીમિયમ ભરીને એમાંથી કંઈક વીમા આધારિત સુરક્ષા કવચ મેળવી શકે. એટલે આ બાબતે હવે ચીકુના અને કેરીના ખેડૂતોને ખાસ બચાવવું જોઈએ. તેમાં ચીકુ અત્યારે શરૂઆત થઈ ગયેલી છે, પરંતુ જો આ કોરોનાને કારણે ગઈ સિઝનની જેમ જો થાય તો ફરી પાછું